હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હિરુસ ફેમિલી વ્લોગમાં. અને આજે છે 13 તારીખ, એટલે કે ઉત્તરાયણનો આગલો દિવસ. તો ફ્રેન્ડ્સ, કેવો દિવસ જાય છે, કેવી તૈયારીઓ કરીએ છીએ તે બધું જોઈશું. તો ચાલો જોડાઈ જાઓ વ્લોગ જોવામાં અને મજા કરો. તો આ બાજુ બા મમરા વઘારે છે, એકવાર વઘાર લીધા ને હવે પાછા બીજા વઘારે છે. કોને કોને મારી જેમ મમરા ભાવે. નિર્વા એન્યુઅલ ઇવેન્ટમાં ડાન્સમાં રહી છે, તો એને જવાનું હતું. રૂહીબેન આજ સવારમાં ઉઠ્યા નહીં તો નથી મોકલી. એ જોવે છે ટીવી અને ખાય છે મમરા. કેવા બનાવ્યા છે બાએ? યમી મગલી તબાકી. બાપાના દર્શન કરી લઈએ. હરી હરી. હે વીરા આવી છે. હાય વીરા, આજા આજા. હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વારમાં જમવાનું બનશે. સવાર થોડીક વાર જેવો જ જયા. તાર મમરા ખાવા છે બેટા? બધી ખુરશી ઉતારી લેશું નીચે. આજ માસી મોડા આવ્યા હતા. શનિવાર હોય એટલે ઘણાને રજા હોય, તો બધાને લેટ હોય એટલે. જા બાજુ રાકેશ કામ કરતા હતા અને મેં મોકલા છે સેવ લેવા એને નીચે, કેમ કે હું વિડીયો એડિટિંગ કરતી હતી ને બાય મસ્ત ગરમા ગરમ વઘાર લીધા છે, તો એમ થયું કે લાવ થોડા ખાઈ લઉં. હજી આજ થોડુંક લેટ છે ને, આજ થોડુંક લેટ છે ને, એટલે જમવામાં થોડુંક લેટ છે. તો રાકેશ લાવ્યા છે, એમને તોડીને લાવ્યા છે. હા હા હા, આજ રાકેશને રજા છે. એન્જોય. થેન્ક યુ. તમતી દેશ. તમે ખાઓ છો? યસ. તો હાલો ફ્રેન્ડ્સ, 11:30 વાગે સેવ મમરા ખાવા. કામ ચાલુ છે. હજી શું જમવાનું બનાવું તે નક્કી નથી. એ 11:30 થઈ ગયા. નિર્વાબેન આવી ગયા. બોલો, કેવો ડાન્સ કરતી હતી? મમ્મીને બતાવીશ કેવું કરતી હતી? એવું કરજો. પપ્પા ગાય કર. બોલો. કુછ પાને કી હો આસાસ, કોઈ અરમા હો જો ખાસ ખાસ. આશા હે ગાડા ના કાટ, ગાડા ના કાટ. સરસ કર. હર કોશિશ મે હો બાર બાર, કર દરિયાઓ કો વાર પાર. આશા હે ગાડા કાટ, ગાડા કાટ. ઓહો, આજ તો દાદા સફારીમાં ધોવાની છે. પટેલ સમાજ માં ગેતર પહેરી હતી. પાણી પીલે નિર્વા. બા શું કરમ જમમ બનાવશે? જો હાલો, શાક રોટલી કરવી, દાળ ભાત કરવા હે. આજ કાલ કરશું દાળ ભાત. કાલ તો ઉતરાણ છે ને, કાલ ઊંધિયું ભાત ને એવું કઈક કરશે.
ભરેલા રીંગણા નું કરવું, એ તો રીંગણા કાલ નખાય ઓલામાં છે, એટલા જ લીધા છે ભરાય એટલા જ. અને અમારા માસ્ટર બ્લાસ્ટર દાદા સરસ ગુવા સુધારતે હે મસ્તી ને બધી નહી જોયું દાદા, થોડી કાઢ લે તો ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે. ગુવાર બટેકાનું શાક, લીલી હળદર, કાકડી, મૂળા, હલવો, રોટલી, મસાલા વાળી છાશ, નીરવા ઓલરેડી જમવા માંડી છે. તો હવે આપણે આ પ્લેટ દઈ દઈશું દાદાને. ચલો તો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ. તો હવે વીરાના ઘરેથી રૂહીબેન આવી ગયા છે, હલવો એના માટે જ બાકી રાખેલો, એના હાથે જો ગુવાર ગુવાર. હવે જમી લેશે નીરવા. રૂહી નીરવા બોલાઈ ગયું, બાન હવે થોડું બાકી છે, આપણે જમાઈ ગયું. ચશ્મા પહેરતો બેટા બતાવતો. મસ્ત નાની 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 કઢાઈ છે. છોકરાઓ મોજ કરી રહ્યા છે. હેલો હેલો, શું નામ છે તારું? નેન્સી. નેન્સી, તારું ક્યા નામ હે આપકા? ગુજરાતી છે. જય શર્મા છે, જય શર્મા છે. તો ફ્રેન્ડ્સ શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટ માંથી. તો ફ્રેન્ડ્સ બચ્ચા પાર્ટીની ડોલ્ફીનું બે બલૂન લઈ લીધા છે. નાની નાની ફિરકી, નાની નાની પતંગ, ભગવાનને દર્શ કરાવવાની હોય ને એની છે મંદિર માટે. મેડમ
તો ફ્રેન્ડ્સ, છોલે કુલચે બંધાવતા આવેલા, તીખા, મીડિયમ, તેનું સલાડ, ડુંગળી, મરચા, ચટણી, લીંબુ અને કુલચે અને છાસ. એ નિર્વુ, મોલમાં કેવી મજા આવી? પછી શું લીધું? ભાઈ બધું જોવું છે ને. તો હાલો ફ્રેન્ડ્સ, જમવાની પ્લેટ થઈ ગઈ છે અને એ જ પ્લેટ આપણે દર વખતની જેમ દાદુને આપી દઈશું અને હવે પ્લેટ કરી લઈશું બીજી. બાને મોરા ના લઈ લીધી. મમ્મી આ કેવા લાગ્યા છોલે કુલચે? કુલચા આપણે ઓલું ખાય ને શું કે પૂરી ને શું કે ભટુરે, નકર છોલે ભટુરે ખાય, આ કુલચા ભટુરે. તો ફ્રેન્ડ્સ, 41 પતંગ લઈ આવ્યા છીએ, અલગ અલગ જાતની. છોકરાઓ માટે ટોપી. નીરો, ટોપી તો પહેર, કેવી લાગસ? આલે રોહી, તું પહેર. અરે વાહ રોહી, નીરા સરસ સરસ. પછી એના ડોલ્ફિન બલૂન, ફિરકી, ફિરકી માય આ શું કહેવાય, નવતારનો 2500 વાર. અને જે બધું આ ડીમાર્ટમાંથી લાવ્યા તે બધું બતાવી દઉં. સાથે રસ્તામાં મસ્ત મોટો છોકડો હતો, 100 ની 5 કિલો ઓરેન્જ, 100 ની 2 સાઠા હતા, અત્યારે એક જ લીધો છે એટલે 50 નો સાઠો. અને બીજું લીધું છે લચકારી. લચકારી બાન બતાવવા ગઈ છે, બાન બતાવવા ગઈ. જોઈ લ્યો બા, બહુ સરસ હા, બહુ સરસ. રોહી બતાવે ગઈ, રોહી બતાવે, બહુ પ્યારી, બહુ પ્યારી, બહુ સરસ લાગે. તો લચકારી કોલમ લીધેલા છે, 26 કિલોનું બાચકું, ખજૂર, બે આવો અને એક આવો. ચણાની દાળ, મગની દાળ, રાજગરાનો લોટ, સામો, મીઠું, કેચપ, ઘી, ચેવડો, કલર, શ્રીફળ, અડદની દાળ,
તો ફ્રેન્ડ્સ હવે બધું સમૂહનમું કરશું અને હવે ડબ્બા બબ્બામાં ભરશું અને ઘણી બધી એવી તૈયારી બાન દાદાએ ઘરે કરી રાખેલી હતી, બધું લેવા ગયા ત્યારે, જેમ કે વાલોળ, પાપડી, તુવેર, ચણા, મેથી, નાન, તેમ બધું થોડું થોડું કરીને રાખેલું છે, તો જેથી કાલ ઊંધિયા માટે થોડીક તાણ ન પડે અને જલ્દી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારા બધા વ્લોગ્સ પસંદ આવતા હશે. પસંદ આવતા હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ સરસ આપણા ગુજરાતી ફેમિલી પરિવારનો વ્લોગ જોઈ શકે. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલી ઘંટડી બટન ઉપર ક્લિક કરજો, જેથી તમને હું જ્યારે જ્યારે વ્લોગ્સ મૂકું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.